તો બુલેટિનની શરૂઆત કરીશું સૌથી મહત્વના સમાચારોની સાથે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. બપોર બાદ જે રીતે સમાચાર સામે આવી શકે છે, સીઆર પાટીલ સાથે મુલાકાત કરી શકે છે. 20 મિનિટ સુધી બંને નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં થઈ છે મુલાકાત. આ વિશે તમને જણાવી દઈએ કે બપોર બાદ બીજેપીમાં જોડાય તેવી પણ શક્યતા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અમરીશ ડેર, અને તેને જ લઈને અમરેલીમાં કોંગ્રેસની બેઠકમાં ગેરહાજર પણ અગાઉ તેઓ રહ્યા હતા. અમરીશ ડેરની નજીકના લોકોએ આપ્યા હતા તેને લઈને સંકેત. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો કોંગ્રેસને લાગી શકે છે. પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ શકે છે. આ વચ્ચે તમને જણાવી દઈએ કે એક તરફ સતત તૂટતી કોંગ્રેસ અને બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. વધુ એક ઝટકો કોંગ્રેસને લાગી શકે છે. આ વચ્ચે તમને જણાવી દઈએ કે 20 મિનિટ સુધી બેઠક ચાલી છે, બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ છે. આ વચ્ચે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં મુલાકાત પણ કરવામાં આવી છે, અને મુલાકાત બાદ બીજેપીમાં જોડાય તેવી પણ શક્યતા હવે તીવ્ર થઈ ગઈ છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અમરીશ ડેર, જેઓ હવે ભાજપમાં જોડાવાના છે. અમરેલીમાં કોંગ્રેસની બેઠકમાં અગાઉ પણ તેઓ ગેરહાજર રહ્યા હતા, અને તેને જ લઈને અટકણો પણ તેજ ચાલતી હતી. જોકે હવે અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે, આવનારા સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે, મુલાકાત બાદ બીજેપીમાં જોડાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. સંવાદદાતા મોનિકા આહિર ફોન લાઇન પર જોડાયા છે. મોનિકા, જે રીતે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, બીજી તરફ કોંગ્રેસ સતત તૂટતી હોય, વધુ એક સમાચાર તેને જ લઈને સામે આવ્યા, વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે, શું કહેશો? બિલકુલ થી લવની, જે પ્રકારે લોકસભાની ચૂંટણી જયારે હવે નજીક આવી રહી છે, ત્યારે જે રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અમરીશ, તેઓ બીજેપીમાં જોડાઈ શકે છે. ત્યારે જ વાત કરવામાં આવે તો જે પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ સાથે પણ તેઓએ મુલાકાત કરી છે, અને એ મુલાકાત બાદ તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે તેવી પણ જે અટકળો જે છે કહી શકાય છે. કે જે પ્રમાણે અલગ અલગ જે જિલ્લા પંચાયતના સદસ્યો અને સહિતના અલગ જે તેમના સમર્થકો જે છે તેઓની સાથે 100 થી વધુ ની સાથે તેઓ જે છે ભાજપમાં જોડાય તેવી જે શક્યતા જે છે ખાસ તો સેવાઈ રહી છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે માહિતી સામે આવી રહી છે, વધુ એક ઝટકો કોંગ્રેસને લાગી શકે છે પણ લોકસભાની ચૂંટણી પહેલાં.